Assalamu alaikum to all my dear students. I am Fazila Parikh from AI Mulla High School, Umarwara, Standard 10, Subject English. Students, today we learn Read 20. HQ. તમે બધાએ આઈક્યુ શબ્દ સાંભળ્યો જ હશે. સાંભળ્યો છે ને? આઈક્યુ એટલે કે બુદ્ધિનો આંક. તો તેવી જ રીતના આપણે આજે ભણવાનું છે એચક્યુ. એચક્યુનો અર્થ થશે હેલ્થ ક્વેટન્ટ. હેલ્થ એટલે કે તંદુરસ્તી અને ક્વેટન્ટ એટલે કે આંક. તો આજે આપણે જોવાનું છે તંદુરસ્તીનો આંક. વિદ્યાર્થી મિત્રો, આપણે આઈક્યુ બુદ્ધિનો આંક વિશે સાંભળ્યા જ કરીએ છીએ અને આપણે એવું પણ સાંભળ્યું છે કે આ વ્યક્તિનો બુદ્ધિનો આંક ખૂબ જ વધારે છે, આનો આ છે તે છે, જેવા શબ્દો આપણે સાંભળતા રહીએ છીએ. સાંભળતા રહીએ છીએ ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાસ્થ્યના આંક વિશે જોવાનું છે કે આપણે બુદ્ધિના આંકની સાથે સાથે એ તો ઊંચો હોય જ છે, પણ શું તમારો સ્વાસ્થ્યનો આંક નીચો હોય તો તમારો બુદ્ધિનો આંક આગળ આવી શકે ખરો? ના. તો તમારે તમારા સ્વાસ્થ્યના આંકના ઉપર પણ ધ્યાન આપવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આપણું રીડ 20 એચક્યુ હેલ્થ ક્વેટન એટલે કે તંદુરસ્તીનો આંક, તો તમારે તમારો તંદુરસ્તીનો આંક કઈ રીતે મેળવવો તે આપણે શીખીશું. ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ. પીટુ ઇઝ બ્રિલિયન્ટ એન્ડ સ્ટડિયસ ટુ, બટ નાવ એન્ડ ધેન હી ફોલ્સ ઇલ. હિઝ આઈક્યુ ઇઝ હાઈ, બટ હિઝ એચક્યુ ઇઝ લો. હિઝ મધર ઓલવેઝ ટેલ્સ હિમ, બેટા હેલ્થ ઇઝ વેલ્થ. વોટ ડઝ યોર મધર સે અબાઉટ યોર હેલ્થ? આર યુ હેલ્ધી? યુ કેન સ્ટડી વેલ એન્ડ પાર્ટિસિપેટ ઇન સ્પોર્ટ્સ ઓનલી ઇફ યુ આર હેલ્ધી. યોર આઈક્યુ મે બી હાઈ, બટ વોટ અબાઉટ યોર એચક્યુ? વિદ્યાર્થી મિત્રો, જુઓ અહીંયા શું કહે છે. પીતુ ઇઝ બ્રિલિયન્ટ એન્ડ સ્ટડિયસ ટુ. પીતુ જે છે, પીતુ એક છોકરાનું નામ છે, બરાબર? પીતુ જે કેવો છે, ખૂબ જ બ્રિલિયન્ટ. સ્ટડાઈઝ સ્ટુડિયસ એટલે કે અભ્યાસમાં તેજસ્વી અને અભ્યાસુ વિદ્યાર્થી છે. બટ નાવ એન્ડ ધેન હી ફોલ્સ ઇલ. ઇલ એટલે કે બીમાર પડવું, પણ તે વારંવાર બીમાર પડે છે. હિઝ આઈક્યુ ઇઝ હાઈ, બટ હિઝ એચક્યુ ઇઝ લો. આઈક્યુ આપણે થોડી વાર પહેલાં જ મેં તમને કહ્યું, આઈક્યુ એટલે કે બુદ્ધિનો આંક, બરાબર? તો આઈક્યુ, હિઝ આઈક્યુ ઇઝ હાઈ, તેનો બુદ્ધિનો આંક ખૂબ જ ઊંચો છે. બટ હિઝ એચક્યુ ઇઝ લો, તેનો સ્વાસ્થ્યનો આંક નીચો છે. લો એટલે કે નીચો, નીચો છે. હિઝ મધર ઓલવેઝ ટેલ્સ હિમ, તેની માતા તેને હંમેશા કહે છે. શું કહે છે? બેટા હેલ્થ ઇઝ વેલ્થ. શું કહે છે? બેટા તંદુરસ્તી એ સંપત્તિ છે, બરાબર? તંદુરસ્તી એ સંપત્તિ છે. તંદુરસ્ત તમે ન હોય તો તમે કંઈ પણ કાર્ય કરી શકો ખરા? નથી કરી શકતા. જ્યારે આપણે બીમાર હોઈએ ત્યારે આપણને કંઈ પણ કરવાનું મન થતું નથી, નથી થતું ને? આપણે ઊભા પણ નથી થતા બેડમાંથી વહેલા. તો બીજું કામ કરવાનું તો બહુ દૂર રહી ગયું, બરાબર? તો અહીંયા પિતુની માતા પિતુને શું કહે છે? બેટા તંદુરસ્તી એ સંપત્તિ છે. વેલ્થ, વેલ્થ એટલે કે સંપત્તિ. તો તંદુરસ્તી એ આપણી સંપત્તિ છે, બરાબર? વોટ ડઝ યોર મધર સે અબાઉટ યોર હેલ્થ? તમારી માં તમને તમારા સ્વાસ્થ્ય વિશે શું કહે છે? કંઈ કહે છે? આર યુ હેલ્ધી? યુ કેન સ્ટડી વેલ એન્ડ પાર્ટિસિપેટ ઇન સ્પોર્ટ્સ ઓનલી ઇફ યુ આર હેલ્ધી. જુઓ અહીંયા તમને શું પ્રશ્ન કર્યો છે. આર યુ હેલ્ધી? તમે તંદુરસ્ત છો? યુ કેન સ્ટડી વેલ એન્ડ પાર્ટિસિપેટ ઇન સ્પોર્ટ્સ ઓનલી ઇફ યુ આર હેલ્ધી. હેલ્ધી એટલે કે તંદુરસ્ત.
તમે જો તંદુરસ્ત હોય તો જ તમે સારી રીતે અભ્યાસ કરી શકો, સ્ટડી વેલ એટલે કે સારી રીતે અભ્યાસ કરી શકો. પાર્ટિસિપેટ એટલે કે ભાગ લેવું, શેમાં? પાર્ટિસિપેટ ઇન સ્પોર્ટ્સ. અને જો તમે હેલ્ધી હોવ તો જ તમે રમતમાં ભાગ લઈ શકો છો. યોર આઈક્યુ મે બી હાઈ બટ વોટ અબાઉટ યોર એચક્યુ? તમારો બુદ્ધિનો આંક ઊંચો હોય પરંતુ વોટ અબાઉટ યોર એચક્યુ? પણ તમારા સ્વાસ્થ્યના આંકનું શું? તમારા બુદ્ધિના આંકની સાથે સાથે તમારા સ્વાસ્થ્યનો આંક પણ કેવો હોવો જોઈએ? ઊંચો હોવો જોઈએ, સારો હોવો જોઈએ, બરાબર? તો ચાલો, અહીંયા તમને ક્વેશ્ચન્સ આપ્યા છે અને તેના ઓપ્શન્સના અંદર આન્સર છે. એમાંથી તમારા અંદર તમને જે યોગ્ય લાગતો હોય, ફિટ લાગતો હોય તે તમારે ટીક કરવાનું છે. અને અંતે તમને તેની અંદર આપ્યું છે કે તમે કયા એની અંદર ટીક કર્યા છે, એમાં, બીમાં, સીમાં, ડીમાં, જે રીતે તમારો ટોટલ મેળવવાનો છે. અને તમારો હેલ્થ આંક, તમારા સ્વાસ્થ્યનો આંક આપણે જોવાનો છે, બરાબર? ચાલો આપણે શરૂઆત કરીએ. જુઓ ક્વેશ્ચન્સ. પહેલો પ્રશ્ન છે, હાઉ ઓફન ડુ યુ એક્સરસાઇઝ, પ્લે અ ફિઝિકલ સ્પોર્ટ્સ ઇન અ વીક? શું પ્રશ્ન છે? તમે અઠવાડિયામાં કેટલી વાર કસરત કરો છો? અથવા તો પછી પ્લે અ ફિઝિકલ સ્પોર્ટ. ફિઝિકલ સ્પોર્ટ એટલે કે શારીરિક રમતો. અથવા તો પછી તમે કેટલી વાર શારીરિક રમતો રમો છો? ટીક કરો. એની અંદર છે નેવર, બીમાં છે વન ટુ ટાઈમ્સ અ વીક એટલે કે અઠવાડિયામાં એક કે બે વાર, થ્રી ટુ ફોર ટાઈમ્સ અ વીક અઠવાડિયામાં ત્રણથી ચાર વખત, ઓલમોસ્ટ એવરી ડે. વિદ્યાર્થી મિત્રો જુઓ, તમે કેટલી વાર એક્સરસાઇઝ કરો છો? તમે હું કસરત કરો છો ઘરે? નથી કરતા, આઈ નો વેરી વેલ. અથવા તો પછી તમે શારીરિક રમતો રમો છો જેનાથી તમારી હેલ્થ સારી રહે, એમ? દાખલા તરીકે ક્રિકેટ, એક્સેટ્રા એક્સેટ્રા. તો જો તમારો જવાબ અઠવાડિયામાં એક બે વાર હોય, ત્રણ ચાર વાર હોય, યા ઓલમોસ્ટ એવરી ડે, તો તેના ઉપર તમારે ટીક કરવાનો છે. અથવા તો પછી નેવર, તો તમારે નેવરના ઉપર આ રીતે ટીક માર્ક કરવાનું છે, બરાબર? બીજો પ્રશ્ન, હાઉ વુડ યુ ડિસ્ક્રાઇબ યોર ફિઝિક? ફિઝિક ઇટ મીન્સ બોડી. તમે તમારા શરીર વિશે શું વર્ણન કરો છો? વેરી ઓવરવેઇટ, અથવા તો પછી વેરી અંડરવેઇટ. વેરી ઓવરવેઇટ એટલે કે ખૂબ ભારે વજનમાં, બરાબર? અથવા તો પછી વેરી અંડરવેઇટ એટલે કે અતિશય ઓછા વજનવાળું. હવે તમારું શરીર કેવું છે તે તમારે ડિસાઇડ કરવાનું છે, બરાબર? વેરી ભારે, વેરી ઓવરવેઇટ એટલે કે વધારે પડતા વજનવાળું, અથવા તો પછી ઓછા, વધારે પડતું ઓછા વજનવાળું, બેમાંથી કોઈ બી એક હોઈ શકે. બીજું છે સ્લાઇટલી ઓવરવેઇટ, સ્લાઇટલી અંડરવેઇટ, થોડું ભારે વજનવાળું, અથવા તો પછી થોડું વધા ઓછા વજનવાળું, અથવા તો પછી એવરેજ. એવરેજ એટલે કે સરેરાશ. તમારું વજન બરાબર છે, તમારા શરીરનો જે છે તે બરાબર છે. અથવા તો પછી એથ્લેટિક, એથ્લેટિક સ્ટ્રોંગ. એથ્લેટિક એટલે કે ફિઝિકલી સ્ટ્રોંગ, કસરતબાજ, સશક્ત. આઈ ડોન્ટ થિંક સો કે આપણે સશક્ત છે. આપણે શાયદ એવરેજમાં આવી શકીએ. મારું કહેવા જાય તો આપણે ઓવરવેઇટની અંદર પણ આવી શકીએ. એવરેજના અંદર આપણે ટીક કરીએ, કેમ કે એવરેજની અંદર આપણે આવી શકીએ. ત્રીજું, હાઉ રેગ્યુલર આર યોર મેલ ટાઈમ્સ? મેલ એટલે કે જમવાનો, બરાબર? તમારા જમવાના સમયમાં નિયમિતતા કેવી છે? હાઈલી ઇરેગ્યુલર, ખૂબ જ અનિયમિત. સ્લાઇટલી ઇરેગ્યુલર, સ્લાઇટલી ઇરેગ્યુલર, પ્રમાણમાં અનિયમિત. મોર ઓર લેસ રેગ્યુલર, ઓછા વધતા પ્રમાણમાં નિયમિત. ઓલવેઝ રેગ્યુલર એન્ડ એટ ફિક્સ્ડ ટાઈમ, હંમેશા નિયમિત અને નિશ્ચિત સમયે ભોજન લેવું.
તમે કેવા છો? ઓછા વત્તા પ્રમાણમાં નિયમિત છો ને કે પછી હાઈલી ઇરેગ્યુલર છો? ઓછા વત્તા પ્રમાણમાં નિયમિત, બરાબર. આપણે એટલા બધા પણ નિયમિત છે નથી. ચોથું, ડુ યુ હેવ બ્રેકફાસ્ટ એવરી ડે? તમે રોજ સવારે નાસ્તો લો છો? આન્સર, વેરી રેરલી. ભાગ્યે જ એમ, રેરલી, અમુક જ વાર. આઈ કેચ સમથિંગ ઓન ધી રન, નોટ વેરી રેગ્યુલરલી. જે હાથમાં આવે તે, બહુ નિયમિત નહીં. મોસ્ટ ઓફ ધી ટાઈમ આઈ હેવ બ્રેકફાસ્ટ, મોટે ભાગે નાસ્તો લઉં છું. ચોથામાં, આઈ ઓલવેઝ સ્ટાર્ટ ધી ડે વિથ અ પ્રોપર બ્રેકફાસ્ટ. યોગ્ય નાસ્તા સાથે જ દિવસની શરૂઆત થાય છે. વોટ યુ સી? આઈ કેચ સમથિંગ ઓન રન, નોટ વેરી રેગ્યુલરલી. એ આવશે તમારો જવાબ, અથવા તો પછી ભાગ્યે જ દરરોજ નાસ્તો કરતા નથી. તમારો જે જવાબ હોય તે તમારે ટીક કરવાનો છે. મેં જે જવાબ ટીક કરું છું તે નથી કરવાનો. તમને જે બેસતું હોય તમારા બોડી માટે તે તમારે ટીક કરવાનું છે, બરાબર. ચાલો આપણે આગળ જોઈએ, આગળની સ્લાઇડ પર. પાંચમો પ્રશ્ન, વોટ ડઝ યોર ડાયટ કન્સિસ્ટ ઓફ? ડાયટ એટલે કે રેગ્યુલર ફૂડ. કન્સિસ્ટ ઓફ એટલે કે મેડ ઓફ ટુ, એટલે કે વોટ ડઝ યોર ડાયટ કન્સિસ્ટ ઓફ? તમારા દૈનિક ખોરાકમાં શું હોય છે? તમે દરરોજનું જે ભોજન કરો છો, દરરોજ જે ખાવ છો, તેની અંદર તમે શું લો છો? લોટ્સ ઓફ જંક, ઓઇલી એન્ડ ફેટી ફૂડ. શું લેવ છો? ખૂબ જ આચળ કુચળ જંક ફૂડ. જંક ફૂડ એટલે તો ખબર છે ને તમને, બર્ગર, પીઝા, એક્સેટ્રા એક્સેટ્રા. ઓઇલી એન્ડ ફેટી ફૂડ, તેલી અને ચરબીયુક્ત ખોરાક. બીમાં છે સાઇઝેબલ, એટલે કે બિગ અમાઉન્ટ્સ ઓફ જંક ફૂડ. સારા એવા પ્રમાણમાં જંક ફૂડ લેવ છો, એટલે કે એકલું પીઝા ને બર્ગર પર જ જીવતા હોય, વડાપાવ, સમોસા એક્સેટ્રા એક્સેટ્રા. હા, જંક ફૂડ આપણું, એના ઉપર જ આપણે જીવતા હોય. રોટલી શાક, દાળ ભાત વગેરે જેવી વસ્તુઓ ખાતા નથી. તેવું સીમાં છે રેગ્યુલર ફૂડ વિથ ઓકેઝનલ ઓવર ઇટિંગ. નિયમિત ખોરાક કોઈ વાર વધારે પડતો. ડીમાં છે અપ્રોપર બેલેન્સ ડાયટ, નિયમિત સમતોલ આહાર. આપણે કેવો ખોરાક લઈએ છે? ટીક કરો તમારી જાતે, બરાબર. તમને જે તમારા માટે બંધ બેસતું હોય તે ટીક કરવાનું છે તમારે. અને અંતે તમારે તમારો જવાબ બનાવવાનો છે કે તમારા હેલ્થ આંક કેટલો છે, મતલબ હેલ્થ પોઈન્ટ આંક કેટલું છે, સ્વાસ્થ્યનો આંક કેટલો છે, બરાબર. ચાલો છઠ્ઠો પ્રશ્ન, હાઉ મચ વોટર લિક્વિડ ડુ યુ ડ્રિંક ઇન અ ડે? દિવસમાં તમે કેટલું પાણી અથવા તો પછી પ્રવાહી પીઓ છો? એ છે નોટ ફિક્સ, અનિશ્ચિત. 1-2 લિટર, 1-2 લિટર જેટલું. 3-4 લિટર, 3-4 લિટર જેટલું. મોર ધેન 4 લિટર્સ, 4 લિટર કરતાં પણ વધારે. તમારો આન્સર શું આવશે તે તમારે ટીક કરવાનો. નોટ ફિક્સ, આપણો કોઈ ફિક્સ હોતું નથી મોટાભાગે, પણ તમારો જે જવાબ હોય તે તમારે લખવાનો છે. ડુ યુ ઇટ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ? તમે ફળો અને શાકભાજી ખાઓ છો? ઓનલી વેન ધે આર કુક્ડ ઇન સમોસાસ એક્સેટ્રા. સમોસામાં તેનો ઉપયોગ થતો હોય ત્યારે જ ખાઉં છું. વેન આઈ એમ ફોર્સ ટુ, ખાવાની ફરજ પડે તો જ ખાઉં છું. આપણને અમુક વાર મમ્મી એમ કે ખીજવાઈને ખવડાવે ને તેવી રીતના, ત્યારે જ ખાઉં છું એમ. ત્રીજો ઓપ્શન છે સમટાઈમ્સ, કોઈક વાર. રેગ્યુલરલી, નિયમિત રીતે હું ફળ અને શાકભાજી ખાઉં છું. તમારો જે આન્સર આવતો હોય તે તમારે ટીક કરવાનો છે, બરાબર. આઠમો પ્રશ્ન, આર યુ કન્સિયસ ઓફ ધી ફૂડ યુ ઇટ? તમે જે ખોરાક લો છો
કોન્શિયસ એટલે કે સજાગ. તમે જે ખોરાક લો છો તે વિશે તમે સજાગ છો? નોટ એટ ઓલ. આઈ ડોન્ટ બિલીવ ઇન કાઉન્ટિંગ કેલરીઝ. બિલકુલ નહીં, હું કેલરીની ચિંતા કરતો નથી. આઈ ઈટ એવરીથિંગ, હું બધું જ ખાઉં છું. આઈ અવોઇડ ઓઇલી ફૂડ્સ, હું તેલી ખોરાકથી દૂર રહું છું, તળેલા ખોરાકથી. યસ, આઈ ઓલવેઝ ચૂઝ ગુડ એન્ડ હેલ્ધી ફૂડ. હા, હું હંમેશા પોષક ખોરાક પસંદ કરું છું. ચેક, અને જે તમારો આન્સર આવતો હોય તે તમારે ટિક કરવાનો છે. આપણે આગળ જોઈએ. વોટ ડુ યુ સ્નેક ઓન ઇટ બિટવીન મીલ્સ? બે ભોજન વચ્ચે તમે નાસ્તામાં શું લો છો? સ્નેક એટલે કે નાસ્તો. બિટવીન મીલ્સ એટલે કે બે ભોજનના વચ્ચે તમે નાસ્તામાં શું લ્યો છો? એટલે કે લંચ અને ડિનરના વચ્ચે આપણે 4 વાગે ચા જીપીએ ને, તેની વાત કરવામાં આવે કે ત્યારે તમે ભોજનમાં શું લ્યો છો. તો આપણે શું લઈએ? ફ્રાઈડ સ્નેક્સ એન્ડ સ્વીટ્સ. ફ્રાઈડ એટલે કે તળેલો નાસ્તો, અથવા તો પછી સ્વીટ્સ, મીઠાઈ. વોટ એવર્સ અરાઉન્ડ, જે કંઈ હાજર હોય તે. સેન્ડવિચીસ, સેન્ડવિચ. ફ્રૂટ્સ ઓર નટ્સ, ફળો અને સિંગ. તમારો જે યોગ્ય જવાબ હોય તે તમારે ટિક કરવાનો છે, જે તમે નાસ્તો લેતા હોય તે. હાઉ ઓફન ડુ યુ હેવ સોફ્ટ ડ્રિંક? ઠંડા પીણા કેટલી વાર પીઓ છો? 3 to 4 times અ વીક ઓર મોર. સપ્તાહમાં 3 થી 4 વાર અથવા તો પછી વધી પણ જાય. ઓર મોર એટલે બરાબર. 1 to 2 times અ વીક, સપ્તાહમાં, અઠવાડિયામાં 1 થી 2 વાર. ઓનલી ઓકેઝનલી, ભાગ્યે જ, પ્રસંગોપાત. ઓકેઝનલી એટલે કે પ્રસંગોપાત. આઈ ડોન્ટ ડ્રિંક, હું પીતો જ નથી. જે તમારો આન્સર આવતો હોય તે તમારે ટિક કરવાનો છે. ડુ યુ સ્મોક ઓર ચ્યુમ તંબાકુ? તમે સિગરેટ પીઓ છો કે તંબાકુ ખાઓ છો? આન્સર, રેગ્યુલરલી, નિયમિત રીતે. સમટાઈમ્સ, કોઈ કોઈ વાર. આઈ જસ્ટ ટેસ્ટ, માત્ર સ્વાદ લેવા પડતો. નેવર, કદી નહીં. જે જવાબ તમારો આવે છે તે તમારે ટિક કરવાનો છે. 12મો પ્રશ્ન, હાઉ ડુ યુ જનરલી ફીલ વેન યુ વેક અપ? સામાન્ય રીતે તમે સવારે ઉઠો છો ત્યારે તમને કેવું લાગે છે? કેવું ફીલ કરો છો તમે? આઈ કેન બેરલી ડ્રેગ માય સેલ્ફ આઉટ ઓફ બેડ. બેરલી એટલે કે હાર્ડલી, માંડ માંડ. મને મહા મહેનતે પથારી છોડું છું. એમ આપણે જલ્દી વહેલા બેડ છોડીએ નહીં ને, મમ્મી બૂમ પાડી પાડીને થાકી જાય, પણ આપણે ઉઠીએ નહીં. તેવી રીતના કે મજબૂરીએ બેડ છોડવો પડે, માંડ માંડ બેડને છોડું છું. આઈ વેઇટ ફોર ધી મોર્નિંગ ટી ટુ વેક અપ મી, વેક મી અપ. સવારની ચા મળે ત્યાં સુધી પડ્યો રહું છું. કુડ હેવ સ્લીપ્ડ મોર, બટ વન્સ આઈ એમ આઉટ ઓફ બેડ આઈ એમ ફાઇન. વધારે વાર સૂઈ શક્યો હોત, પણ પથારી છોડતા જ સારું લાગે છે. રિફ્રેશ્ડ એન્ડ રેડી ટુ સ્ટાર્ટ વર્ક, તાજગી, કામ શરૂ કરવા તૈયાર. મારા હિસાબે તો આપણા માટે આઈ કેન બેરલી ડ્રેગ માય સેલ્ફ આઉટ ઓફ બેડ આ જ આવે બરાબર. હવે આપણે 15મો પ્રશ્ન જોઈએ, 13મો. હાઉ વુડ યુ ડિસ્ક્રાઇબ યોર સ્ટડી? તમારા અભ્યાસ વિશે તમારો શો મત છે? હાઈલી સ્ટ્રેસફુલ, આઈ હેટ માય સ્ટડી. સ્ટ્રેસફુલ એટલે કે તાણવાળો. તો શું કહે છે? ખૂબ જ તાણવાળો, મારા અભ્યાસને હું ધિક્કારું છું, નફરત કરું છું. આઈ હેટ માય સ્ટડી, મને સ્ટડી કરવાનું ગમતું નથી. બીમાં છે, અ લિટલ સ્ટ્રેસફુલ એટ ટાઈમ્સ, કોઈક વખત થોડું તાણ થાય છે, સ્ટ્રેસ આવે છે, ટેન્શન આવે છે. ક્વાઇટ રિલેક્સ, સાવ હળવું લાગે છે. એન્જોયેબલ, આઈ લુક ફોરવર્ડ ટુ ઇન એવરી મોર્નિંગ.
આનંદદાયક હોય છે. રોજ સવારે તેની રાહ જોઉં છું. 14મો પ્રશ્ન, હાઉ રેગ્યુલર આર યોર વર્કિંગ અવર્સ? તમારા કામમાં તમે કેટલા નિયમિત છો? હાઈલી ઇરેગ્યુલર, સાવ અનિયમિત, સ્લાઇટલી રેગ્યુલર, થોડો અનિયમિત, મોર ઓર લેસ રેગ્યુલર, વધારે અથવા ઓછો, બહુધા નિયમિત, ઓલવેઝ રેગ્યુલર એન્ડ ફિક્સ્ડ ટાઈમિંગ, હંમેશા નિયમિત અને નિશ્ચિત સમય. આઈ ડોન્ટ થિંક સો કે આપણે એકદમ રેગ્યુલર હોઈએ. જે તમારો જવાબ બેસતો હોય તે તમારે ટેક કરવાનો છે. 15મો, હાઉ મેની અવર્સ અ ડે યુ સ્પેન્ડ કોમ્યુટિંગ ટુ એન્ડ ફ્રોમ સ્કૂલ એન્ડ ટ્યુશન? કોમ્યુટિંગ ઇટ્સ મીન્સ આવજા. સ્કૂલ અને ટ્યુશન માટેની આવજામાં તમારા દિવસના કેટલા કલાકો વીતે છે? મોર ધેન 3 અવર્સ, 3 કલાક કરતા વધારે. બિટવીન 2 to 3 અવર્સ, 2 થી 3 કલાકના વચમાં. બિટવીન 1 to 2 અવર્સ, 1 કે 2 કલાકના વચમાં. લેસ ધેન 1 અવર, 1 કલાક કરતા ઓછા સમયમાં. આપણને તો 5 મિનિટ થાય છે ફક્ત, થાય છે કે 10 મિનિટ વધારેમાં વધારે. આગળનો પ્રશ્ન, હાઉ મેની અવર્સ ઓફ સ્લીપ ડુ યુ ગેટ એવરી નાઇટ? રોજ રાત્રે ઊંઘવા માટે તમને કેટલા કલાક મળે છે? લેસ ધેન 4 અવર્સ, 4 કલાકથી ઓછા. 4 to 6 અવર્સ, 4 થી 6 કલાક. 6 to 7 અવર્સ, 6 થી 7 કલાક. 8 અવર્સ, 8 કલાક. તમે જેટલું ઊંઘતા હોય એટલું લખી દેજો. હાઉ ઓફન ડુ યુ ટેક મેડિસિન્સ? તમારે દવા ક્યારે ક્યારે લેવી પડે છે? આઈ ટેક મેડિસિન ઓફન, વારંવાર દવા લઉં છું. સમટાઈમ્સ, કોઈ કોઈ વાર. ઓનલી વેન ધ પેઇન ગેટ્સ અનબિયરેબલ, અસહ્ય, પીડા થાય ત્યારે જ. રેરલી, ભાગ્યે જ. હાઉ ઓફન ડુ યુ હેવ યોર હેલ્થ ચેકઅપ? તમે તમારા સ્વાસ્થ્યની ચકાસણી ક્યારે ક્યારે કરાવો છો? એમાં નેવર, આઈ વિલ ગો ટુ ડૉક્ટર ઓનલી વેન આઈ એમ ડાઈંગ, કદી નહીં, જ્યારે હું મળવા પડું ત્યારે જ ડૉક્ટર પાસે જઈશ, ત્યાં સુધી જવાનો નથી. વેનેવર અ ડૉક્ટર હેઝ એડવાઇઝ મી, જ્યારે જ્યારે ડૉક્ટરે મને સલાહ આપી ત્યારે હું ચેકઅપ કરાવું છું. વન્સ ઇન 2 યર્સ, 2 વર્ષમાં 1 વાર કરાવું છું. એવરી યર, દર વર્ષે કરાવું છું. જે તમારો આન્સર આવે તે ટીક કરવાનો છે આપણે. 19મો, ડુ યુ લીઝ યોર ટેમ્પર ઇઝીલી? તમે સહેલાઈથી મિજાજ ગુમાવો છો? ગુસ્સો આવી જાય છે તમને? યસ, આઈ એમ હોટ ટેમ્પર્ડ, હા, હું ગરમ મિજાજવાળો છું. સમટાઈમ્સ ઓકેઝન્સ ડિમાન્ડેડ, કોઈક વાર એવો પ્રસંગ આવી પડે ને આપણને ગુસ્સો આવી જાય તો. રેરલી, આઈ ટ્રાય ટુ કીપ માય એંગર અંડર કંટ્રોલ, ભાગ્યે જ હું મારા ગુસ્સાને કાબૂમાં રાખવા પ્રયત્ન કરું છું. આઈ કાન્ટ રિમેમ્બર ધ લાસ્ટ ટાઈમ આઈ ગોટ એંગરી, છેલ્લે હું ક્યારે ગુસ્સે થયો તે મને યાદ નથી. મારા માટે તો આ જ આવે, યસ, આઈ એમ હોટ ટેમ્પર્ડ. બરાબર ને? તમે લોકો તો એવું વિચારતા જ હશો, પરંતુ તમારા માટે જે યોગ્ય આન્સર આવતો હોય તે તમારે ટીક કરવાનો છે. બરાબર. 20મો, હાઉ મચ ટાઈમ ડુ યુ સ્પેન્ડ ઓન એન્ટરટેનમેન્ટ વિથ ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ? કુટુંબો અને મિત્રો સાથે મનોરંજન માટે કેટલો સમય આપો છો? નો ટાઈમ ફોર ધેમ, તેમના માટે સમય નથી મળતો. ઓકેઝનલી સિટ વિથ ધેમ, પ્રસંગોપાત તેમની સાથે બેસો છો. લેસ ધેન એન અવર અ ડે, દિવસમાં 1 કલાકથી પણ ઓછો સમય.
અવર્સ ટુગેધર એવરી ઇવનિંગ, રોજ સાંજે ઘણા કલાકો બેસીએ છીએ સાથે, ફેમિલી સાથે અને મિત્રો સાથે. તમારો જોઈ જવાબ આવતો હોય તે લખવાનો, બરાબર. હાઉ ઓફન ડુ યુ ગેટ યોર આઈસાઈટ ચેક, તમારી આંખની તપાસ કેટલી વાર કરાવો છો? નેવર ડન ઇટ ઇન માય લાઈફ, જિંદગીમાં કદી કરાવી નથી. ઓનલી વેન અ પ્રોબ્લેમ અરાઇઝિસ, સમસ્યા ઊભી થાય ત્યારે જ. વન્સ ઇન 2-3 યર્સ, 2-3 વર્ષમાં એકવાર. રેગ્યુલરલી એવરી યર, દર વર્ષે નિયમિત કરાવું છું. તમે કરાવો છો? હાઉ ઓફન ડુ યુ ગો ટુ અ ડેન્ટિસ્ટ, દાંતના ડૉક્ટર પાસે કેટલી વાર જાઓ છો? આઈ નેવર ગો ટુ અ ડેન્ટિસ્ટ, આઈ એમ સ્કેર્ડ. હું દાંતના ડૉક્ટર પાસે ક્યારેય જતો નથી, મને ડર લાગે છે. ઓનલી વેન અ પ્રોબ્લેમ અરાઇઝિસ, સમસ્યા સર્જાય ત્યારે જ જાઉં છું. વન્સ ઇન 2-3 યર્સ, 2-3 વર્ષે એકવાર જાઉં છું. રેગ્યુલરલી એવરી યર, દર વર્ષે નિયમિત રીતે જાઉં છું. બરાબર. તો આપણે દર વર્ષે જતા નથી ને 2-3 વર્ષે પણ જતા નથી, જ્યારે સમસ્યા સર્જાતી હોય છે ત્યારે જ જઈએ છીએ. પણ તમારો જે જવાબ આવે તે તમારે લખવાનો છે, બરાબર. આગળ 23મું, વોટ ડુ યુ ડુ ઇફ યુ આર ફીલિંગ અનવેલ, તમને સારું ન લાગતું હોય ત્યારે શું કરો છો? સેલ્ફ મેડિસિન, જાતે જ દવા લઉં. વિઝિટ અ સ્પેશિયલિસ્ટ, નિષ્ણાંત ડૉક્ટરને મળું છું. ગો ટુ ધી નિયરેસ્ટ હોસ્પિટલ, નજીકની હોસ્પિટલમાં જાઉં છું. કન્સલ્ટ માય ફેમિલી ફિઝિશિયન ઇમિડિયેટલી, તરત જ મારા ફેમિલી ડૉક્ટર પાસે જઈ સલાહ લઉં છું. ન સારું લાગતું હોય આપણે સેલ્ફ મેડિસિન જ લઈ લઈએ છીએ, પણ એ યોગ્ય નથી. તમારો જે જવાબ આવતો હોય તે લખવાનો. 24મું, હાઉ ઓફન ડુ યુ ટેક અ વેકેશન, તમે રજાઓ કેટલી વાર લો છો? આઈ નેવર ટેક અ વેકેશન, હું કદી રજા પર જતો નથી. વન્સ અ યર, વર્ષે એક વાર. ટ્વાઇસ અ યર, વર્ષમાં 2 વાર. વન્સ એવરી યર, ક્વાર્ટર, ક્વાર્ટર એટલે કે 3 મંથ્સ, 3 મહિને, દર 3 મહિને એકવાર રજા લઉં છું. તમારો જે આન્સર આવતો હોય તે લખી શકાય. 25મું, હાઉ મેની અવર્સ ડુ યુ સ્પેન્ડ વોચિંગ ટીવી એવરી ડે, રોજ ટીવી જોવા માટે તમે કેટલા કલાક ગાળો છો? 4 અવર્સ ઓર મોર, આઈ એમ ઓફન કોલ્ડ અ કોચ પટેટો. કોચ પટેટો એટલે કે બેડ પર પડ્યો પડ્યો જાડિયો કહેવામાં આવે, બરાબર. 4 કલાક કે તેથી વધારે મને ઘણીવાર જાડિયો કહેવામાં આવે છે. ઓકે ને, પણ હું બેડ પર પડીને ટીવી જ લઈને બેસી રહી એમ તે, બરાબર. 2-3 અવર્સ આઈ વોચ ધ મોબાઈલ એવરી નાઇટ, અરે સોરી, વોચ અ મૂવી એવરી નાઇટ. 2-3 કલાક હું રોજ રાત્રે ફિલ્મ જોઉં છું. 1-2 અવર્સ ડ્યુરિંગ મેલ ટાઈમ્સ ઓનલી, જમવાના સમય દરમિયાન 1-2 કલાક. લેસ ધેન એન અવર જસ્ટ કેચ માય ફેવરેટ સ્ટફ, 1 કલાકથી પણ ઓછો કોઈ વાર મનપસંદ કાર્યક્રમ. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા હેલ્થને લગતા 25 પ્રશ્ન જોઈ લીધા છે, ને, અને તમે ABC અને D માંથી ટીક પણ કર્યા છે, બરાબર. હવે આપણે શું કરવાનું છે? જુઓ, અહીંયા તમને ટોટલ આપ્યું છે, એના અંદર તમે કેટલા ટીક કર્યા છે તે લખવાના છે, બીમાં તમે કેટલા ટીક કર્યા છે તે લખવાના છે, સીમાં કેટલા ટીક કર્યા છે તે લખવાના છે, બરાબર, અને ડીમાં કેટલા ટીક કર્યા છે તે લખવાના છે, બરાબર. આ રીતે તમારે પહેલાં લખી દેવાનું છે ABCDમાં તમે કેટલું ટીક કર્યું તે. હવે ન્યૂ કાઉન્ટ ટોટલ નંબર્સ ઓફ ABCD યુ હેવ ટીક, એટલે કે હવે તમે કરેલી ABCD અને ડીની સંખ્યા ગણો. આપણે આ જે ટીક કરીને અહીંયા ABCD એ જે લખ્યા છે તેને આપણે હવે શું કરવાનું છે, ગણવાનું છે. જુઓ, એમાં આપણા કેટલા થયેલા છે,
तो गणो अँ जेटला आपणा थयेला होय ते दाखला तरीके हूँ लेती छूँ। हाँ मैं अँ कोई काउंट कर्या नथी, तमारे तमारा काउंट करीने पछी ते लखवानुं छे। तो मैं 5 लीटर, बी ना अंडर मैं 6 लीटर, अने सी में पण 6 लीटर, अने डी में 8 लीटर, बराबर। तो हवे एने मारे केटली केटली वार एकवानुं छे, तो के 5 टाइम्स 1 एटले के 5 एकू 5। बी नी अंदर 6 छे तो 6 ने 2 साथे गुणवाना छे, केटला साथे 2 साथे, तो 6 2 केटला थशे 12, बराबर। बीजू सी बा पर 6 छे तो 6 ने केटला साथे गुणवाना छे 3 साथे, तो 6 4 18, अने 8 ने 4 साथे गुणवाना छे तो 8 4 32, बराबर। तो आपणे 32 लिखा। हवे आ 5 12 18 અને 32 એનું ટોટલ તમારે માળવાનું છે, જે ટોટલ આવે તે, બરાબર, તે જે ટોટલ આવે તે તમારે અહીંયા લખવાનું છે। ઓલરાઈટ, કેટલા થશે? 2 ને 8 10 ને 2 12 ને 5, 7 7 7 1 2 3 4 5 6 6, એટલે કે 67 થયા, બરાબર। આપણો ટોટલ જવાબ કેટલો આવતો છે? 67। હવે તમારે તમારો ટોટલ જવાબ આ જ રીતે કાઉન્ટ કરવાનો છે, જે આવ્યો હોય તે, બરાબર। આ મેં તમને ખાલી અંદાજે શીખવવા માટે કાઉન્ટ કર્યું છે, પણ તમારે તમારું બરાબર એના અંદર કેટલા છે, બીના અંદર કેટલા તમે ટીક કર્યા, સીમાં કેટલા ટીક કર્યા અને ડીમાં ટીક કેટલા કર્યા, તેના હિસાબે આ કાઉન્ટ કરવાનો છે। હવે આ તમારું શું છે? HQ છે, એટલે કે આ તમારો હેલ્થ આંક છે, ઇટ ઇઝ યોર હેલ્થ આંક, HQ, એટલે કે આ તમારો સ્વાસ્થ્યનો આંક છે। ઇફ યોર સ્કોર ઇઝ રેટિંગ કમેન્ટ, બરાબર, રેટિંગ એટલે કે પ્રમાણ અને કમેન્ટ એટલે કે અભિપ્રાય। જુઓ તમારો જવાબ 81 to 100 આવ્યો છે, એટલે કે આપણે જે આ આગળ ગણ્યું ને, આ 67 જે આવ્યા તે, આ મેં અંદાજે એમ જ ગણેલું છે, બરાબર, પણ તમારો જે આવે તે, તો અહીંયા જો અહીંયા તમારો 81 to 100 આવ્યો હોય તમારો આન્સર, 81થી લઈને કે 100 સુધીના અંદર જો તમારો સ્કોર આવ્યો હોય તો રેટિંગ તમારું પ્રમાણ કેવું છે? ગુડ, એટલે કે સરસ છે, વેરી ગુડ સ્કોર, ખૂબ સારો સ્કોર છે, ઓલ થિંગ્સ આર અંડર કંટ્રોલ, બધી જ વસ્તુ તમારા કાબૂમાં છે, વિથ મેજર હેલ્થ રિસ્ક ટેકન કેર ઓફ, સ્વાસ્થ્યના ગંભીર જોખમો પ્રત્યે તમે સજાગ છો, કીપ અપ ધી ગુડ વર્ક, આ સારું કામ ચાલુ રાખો, બરાબર। તમારો જવાબ 61 to 80 અંદર આવ્યો, એટલે કે 61 થી 80 અંદર આવ્યો હોય તો તમારો આન્સર શું છે? તમારું પ્રમાણ સેટિસ્ફેક્ટરી, સંતોષકારક છે, ઇફ ટેકન કેર ઓફ યુ આર અવે ફ્રોમ હેલ્થ રિસ્ક, જો તમે આ રીતે સંભાળ લેશો તો સ્વાસ્થ્યના જોખમોથી દૂર રહેશો, બરાબર। 41 to 60 એટલે કે 41 થી 60ના વચ્ચે હોય તો શું થશે? અનસેટિસ્ફેક્ટરી, અનસેટિસ્ફેક્ટરી એટલે કે અસંતોષકારક, યોર સ્કોર નીડ્સ અ લોટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ, તમારા આ સ્કોરને ખૂબ સદા સુધારવાની જરૂર છે, યુ હેવ અ લોટ ઓફ હેલ્થ રિસ્ક, સ્વાસ્થ્યનું જોખમ તમારા માટે વધારે છે, 40 બિલો 40થી પણ નીચે તો શું આવશે? પુઅર, નબળું, યુ હેવ પોસિબિલિટી ઓફ ઓલ લાઇફસ્ટાઇલ રિલેટેડ હેલ્થ હેઝાર્ડ્સ, હેઝાર્ડ્સ મીન ડેન્જર, જીવન પદ્ધતિ સંબંધિત સ્વાસ્થ્યના બધા જ જોખમોની પૂરી શક્યતા છે। જો તમારો જવાબ 40થી પણ નીચો હોય તો તમારા સ્વાસ્થ્યને બધા જ જીવન પદ્ધતિ સંબંધિત બધા જ જોખમોની પૂરી શક્યતા છે। આપણે અધર ગણ્યું હતું તો પણ આપણો 67 જવાબ આવ્યો હતો, બરાબર, તો આપણે 61 to 80ના વચ્ચે છે, એટલે કે જો તમારો જવાબ 61 to 80ના વચ્ચે આવ્યો હોય અથવા તો પછી 81 to 100ના વચ્ચે આવ્યો હોય તો તમારો સ્વાસ્થ્ય આંક બરાબર છે। જો 41 થી 60ના વચ્ચે આવ્યો હોય તો પણ અનસેટિસ્ફેક્ટરી છે, અને જો 40ના નીચે આવે તો બિલકુલ પુઅર છે, તમારા હેલ્થને ખૂબ જ નુકસાન પહોંચી શકે છે। વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ અહીંયા પૂરો થાય છે, થેન્ક યુ।